પીએમ આંગડિયામાંથી રિવોલ્વર સાથે ચાર હેલ્મેટ ધારીઓ લૂંટ ફરાર તે પોલીસ તંત્રએ આદરેલ વ્યાયામમાં પ્રથમ સફળતા મળ્યાની ચર્ચા પૂર્વ ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં ધોળા દિવસે જ નહીં પરંતુ ભર બપોરે ગત સપ્તાહે ચાર જેટલા હેલ્મેટ ધારી શખ્સોએ બંદૂક રિવોલ્વર સાથે ત્રાટકી આંગળીયા પેઢીમાં અત્યાર સુધીની સૌથી મોટી એક કરોડની કેસ લૂંટ ચલાવી હતી આ ઘટનાના પગલે ઔદ્યોગિક સંકુલ તથા પોલીસ અને પ્રશાસનમાં પણ ભારે દોડધામ મચી જવા પામી હતી લૂંટની ઘટનાના પગલે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ખુદ સ્થળ નિરીક્ષણ માટે દોડી પહોંચ્યા હતા અને નાકાબંધી કરી સમગ્ર પૂર્વ કચ્છ પોલીસને આ લૂંટના ભેદ ઉકેલવાની દિશામાં કામે લગાડી દેવાઈ હતી જે અંગે પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયાએ પણ અલગ અલગ ટીમ બનાવી લૂંટારૂને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી ક્યાંક શંકાસ્પદનું પૂછતા જ તો ક્યાંક ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદ લેવાઈ રહી હતી આ દરમિયાન જ આ મામલે અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર પૂર્વ કચ્છ પોલીસ તંત્રને આ ગંભીર પ્રકારની અને મસમૂટી એક કરોડની લૂંટનો ઘટનાનો ભેદ ઉકેલવાની દિશામાં સફળતા પ્રાપ્ત થવા પામી ચૂકી છે આ મામલે ચર્ચાતી વિગત અનુસાર પૂર્વ કચ્છ પોલીસે આ લૂંટ કેસથી જ સીધા અથવા તો પરોક્ષ રીતે સંકળાયેલ હનીફ નામના શખ્સ સહિત કુલ ત્રણ જેટલા આરોપીને ઉઠાવી અને તેની સઘન પૂછતાછ ચાલુ કરી દીધી હોવાનું મનાય છે ત્રણ પૈકીનો એક હનીફ નામનો શખ્સ મીઠીરોહર ગામનો આ શખ્સ રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે આ શખ્સ પાસેથી બે કટિંગ કરાયેલી બાઇક તથા બે બંદૂક પણ કબજે કરવામાં આવી છે અને તેની પાસેથી પાંચ લાખની રકમ પણ રીકવર કરી લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત પોલીસે એક શખ્સને પકડ્યો છે તે કોઈ લાકડાના બેન્સામાં કામ કરનાર હોવાનું મનાય છે અને તે શખ્સ દ્વારા લૂંટને અંજામ આપતા પહેલા રેકી કરવા સહિતની ભૂમિકા ભજવી હતી તેના પેટે જ શખ્સને એક લાખ રૂપિયા લૂંટમાંથી અપાયા હતા જે પણ પોલીસે સંભવતઃ રીકવર કરી લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેની સાથે જ ત્રીજો જે શખ્સ ઝડપાયો છે તે મૂળ જામનગરનો હોવાનું મનાય છે આ શખ્સ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપી અને બાઇક હંકારી જવાનું કામ કર્યું હતું તેને પાંચ લાખ રૂપિયા આ લૂંટમાંથી મળ્યા હોવાની વાત સપાટી પર આવી રહી છે અને તેથી આ ત્રણેય શખ્સની પાસેથી અગિયાર લાખ જેટલી કેશની રકમ રિકવર કરી દેવામાં આવી છે આ શખ્સની પ્રાથમિક પૂછતાછમાં એક વાત એ પણ સામે આવી રહી છે કે આ ત્રણ ઉપરાંત અન્ય બે શખ્સ મૂળ યુપીના રહેવાસી સંકળાયેલા છે અને તેઓ બંને ત્રીસ લાખ જેટલી કેસની રકમ સેટી પલંગમાં નાખી અને ટ્રાન્સપોર્ટ મારફતે બેંગ્લોર રવાના કરી દીધી હતી પોલીસની ટીમ દ્વારા આ રકમ પણ સંભવત રીતે કબજે કરી લેવામાં આવી હોવાનું કહેવાય છે યુપીના બે શખ્સોને દબોચવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું મનાઈ રહ્યું છે જો કે તપાસમાં પોલીસને સફળતા પ્રાપ્ત થવા પામી રહી છે અને તપાસ ખૂબ જ ગંભીર હોવાથી તહમતદારો આગા પાછા ન થઈ જાય તે માટે માહિતીઓ અને લીંક ન થાય તેની પણ પૂરી તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે અને તબક્કાવાર ગુનેગારો સુધી પગેરું દબાવવામાં આવી રહ્યું હોવાનું વર્તારો ખડો થવા પામી રહ્યું છે આપને જણાવીએ છીએ ત્યાં સુધીમાં ત્રણ શખ્સ અને અગિયાર લાખની કેશ તથા બે કટિંગ કરેલી બાઇક અને બે ગન મળ્યા સહિતની વાતને સત્તાવાર સમર્થન મળવા પામ્યું નથી રિપોર્ટ ભારતી માખી ગાંધીધામ